સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોનો ગોળાપુર ઉમટ્યું. કષ્ટભંજન દેવને આજે વિશેષ સોનાના વાઘાનો શણગાર કરાયો હતો, સાથે જ 1000 મણ કેળાનો અન્નકૂટ ધરાવાયો હતો. સમગ્ર મંદિર પરિસરને પણ ફૂલોનો શણગાર કરાયો હતો. આજે ગુરુ ઋણમાંથી મુક્ત થવાનો દિવસ છે, ગુરુને યાદ કરવાનો દિવસ છે. આપણા જીવનની અંદર આપણે જે કોઈ કળાઓ શીખ્યા હોઈએ, કે પછી પગથિયું ચડવાનું કોઈ પણ હોય, બાળ મંદિરથી માંડીને જે જે આપણે વિદ્યાભ્યાસ કર્યો છે એ બધા આપણા ગુરુજનો કહેવાય. અમદાવાદમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી જગન્નાથ મંદિરમાં ઉજવણી કરાઈ. સવારથી જ મંદિરમાં ભક્તો ઉમટ્યા હતા. દિલીપદાસજીના હાથે ભક્તોએ કંઠી પહેરી. ગુરુ પૂર્ણિમા મહોત્સવ જગન્નાથજી મંદિરમાં પણ પ્રતિવર્ષ ઉજવાતો છે. ગુરુ પરંપરાની આ ગાદી રહેલી છે. અનેક ભક્તો દ્વારા આસ્થા અને શ્રદ્ધા, ગુરુ કૃપા હી કેવલમ, આપણા સનાતન ધર્મની આ એક પરંપરા રહેલી છે અને આદિ અનાદિકાળથી આપણી આ પરંપરા ચાલતી આવી છે. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે હિમાચલ પ્રદેશના ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી. पहले तो आप देखते थे कि सड़कों के किनारे पेड़ों का रख रखाव बहुत अच्छा होता था, लेकिन धीरे धीरे ये डिग्रेडेशन होती गई. लेकिन पेड़ों को लगाने की ज़रूरत है और इस मुहिम को जितना तेज़ किया जा सके वो अच्छा रहेगा. और हम न्यूज़ 18 को इसके लिए बधाई देते हैं, शुभकामनाएँ देते हैं. પોરબંદરમાં આકાશી આફત વરસી. ચિકાસાથી બાંટવા તરફ જતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ. સ્ટેટ હાઈવે સાથે જોડાયેલા અંદાજિત 45 જેટલા ગામો થયા સંપર્ક વિહોણા. પોરબંદર ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણી વધી જતા બેરિકેડ લગાવી રસ્તો બંધ કરાયો. મુશળધાર વરસાદથી પોરબંદર જિલ્લામાં જળબંબાકાર. ભોગસર ગામમાં ખેતરો અને રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા. ખેતરો બેટમાં ફેરવાતા જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. પોરબંદરમાં મેઘરાજાની તોફાની બેટિંગને લઈ જગતના તાત પરેશાન. ભારે વરસાદના કારણે ઓરદર ગામના ખેતરો તળાવમાં ફેરવાયા. હજારો વીઘા ખેતીની જમીનમાં બે દિવસથી પાણીમાં ભરાયા હોવાથી ખેડૂતો ચિંતિત. પોરબંદરમાં બારે મેઘ ખાંગાબાદ શહેર સહિત ગામડાઓ બેટમાં ફેરવાયા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પૂરની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી. કલેક્ટર કચેરી ખાતે અધિકારી પદાધિકારીઓ સાથે પૂરની સ્થિતિને લઈને સમીક્ષા કરી. પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ પૂર પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત. રિવ્યુ બેઠક પૂર્ણ કરી જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે વિઝિટ કરી આશ્રય સ્થાનો તેમજ આશ્રિતોની મુલાકાત લીધી. પોરબંદરમાં અનરાધાર વરસાદથી સ્થિતિ વણસી. ધોધમાર વરસાદ બાદ હજુ પણ અનેક ઘરોમાં ભરાયા છે વરસાદી પાણી. પૂરની સ્થિતિને લઈને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આપ્યું નિવેદન. 50% વિસ્તારોમાં વીજળી નથી. ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી ચાલુ છે. અદ્રશ્ય દ્વારકા જિલ્લામાં આવેલી આકાશી આફતના છે. આ 8 તસવીર પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આકાશી આફતે દ્વારકાના કેવા હાલ બેહાલ કર્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે, જ્યાં જુઓ ત્યાં મુશળધાર મુશ્કેલી છે. જળભરાવાની સ્થિતિ વચ્ચે કેટલાક લોકો ફસાયા હતા. દ્વારકામાં ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ ભરાયા પાણી. વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. આવળપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા. આવળપરામાં ઘરોમાં ઘૂસી ગયું પાણી. ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પીઆઈ પાલિકાની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. પાણીમાં ફસાયેલા 9 લોકોને હોડીથી રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા. ભારે વરસાદ ખાબકતા દ્વારકાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. દ્વારકાથી ચરકલા જતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ ઇસ્કોન ગેટ ભદ્રકાળી ચોક વિસ્તારમાં જળપ્રલય જેવી સ્થિતિ થઈ. દ્વારકા મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આજે વહેલી સવારથી 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતા મુશ્કેલીનો પહાડ મોટો થયો. ઓખા જવાનો આ જ હાઈવે છે જ્યાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા. દ્વારકાની જલારામ સોસાયટીના પણ હાલ બેહાલ થયા. જલારામ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા. ઘરમાં પાણીએ સામ્રાજ્ય જમાવતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું. લોકોના ઘરોમાં અને મુખ્ય બજારોની દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા. આ તરફ તોતાત્રી મઠના 25 મકાનોને પાણીએ ઘેરી લીધા. ઘરોમાં પાણી ભરાતા લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘરમાં રહેલી મોટાભાગની ઘરવખરી પલળી ગઈ.
જળભરાવ એટલી હદે હતો કે લોકોએ ઘરના ઉપરના માળે આશરો લેવો પડ્યો. તો તાત્રી મઠમાં પાણી ભરાયા બાદ નિકાલની વ્યવસ્થા અહીં નહીં થતા લોકોને મુશ્કેલી પડી રહી છે. દ્વારકામાં આભ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ ત્યારે પાણીના પ્રવાહમાં કેટલાક લોકો તણાયા હતા. દ્વારકાના ભાટિયામાં ભારે વરસાદના પગલે પાણીના વહેણમાં બે લોકો વાહન સાથે તણાયા. ભાટિયામાં માલધારી હોટલ પાસેના વિસ્તારમાં પાણીમાં એક કાર તણાતા બે લોકો ફસાયા હતા. પાણીમાં તણાયા હોવાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ બચાવ માટે આવી પહોંચી અને શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન. બંનેને બચાવવા માટે એનડીઆરએફની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમની મહેનત આખરે રંગ લાવી અને દસ મસ્તા પાણીના પ્રવાહ વચ્ચે એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી અને બે લોકોને બચાવી લીધા. મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી દ્વારકા જિલ્લામાં આભ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે દ્વારકા જિલ્લો જળબંબાકાર થયો. પોરબંદરમાં ભારે મેઘ ખાંગા થતા પોરબંદરવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી. ખાસ કરીને ઘેડ પંથકને વરસાદી પાણીએ ઘેરી લીધો. ઘેડ પંથકના ચિકાસા ગામે અમારી ટીમ પહોંચી તો ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ચિકાસા ગામમાં ઘરોમાં ઘૂસ્યા ઘૂંટણ સમા પાણી. સ્થિતિ એટલી હદે મુશ્કેલ ભરી હતી કે ઘરોમાં પાણી, ઘર વખરીને નુકસાન થયું. પશુપાલકોને પોતાના ઢોર પણ અન્યત્ર ખસેડવાની ફરજ પડી. દર ચોમાસામાં આવી જ સ્થિતિ બનતી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. આ વિસ્તારના લોકો ચોમાસામાં વરસાદી કહેરને કારણે પાક પણ નથી લઈ શકતા. નથી રાતના સુઈ શકતા. પરમ દિવસ થી એમને સતત જાગ્યા. 24 કલાક થી મારા ખાટલામાં તે બેહી બેતા રાંધી નથી શક્યા, જમ્યા નથી. પોરબંદરમાં જળતાંડવ બાદ વરસાદ વિરામ તો લીધો, પરંતુ ત્યારબાદ જે સ્થિતિ સામે આવી તે ભયાનક હતી. વરસાદે બ્રેક માર્યા બાદ પણ પોરબંદરના કેટલાય વિસ્તારો જળમગ્ન છે. બોખીરા વિસ્તારમાં હજુ પણ લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયેલા છે. ઘરોમાં પાણી હોવાથી ઘરવખરી મોટા પાયે નુકસાન થયું. ભારે વરસાદને પગલે બોખીરા વિસ્તારમાં 3 દિવસથી વીજળી પણ નથી. ઘરમાં પાણી, વીજળી નહીં, આ સ્થિતિમાં રહીશોને કેવી રીતે રહેવું તે મોટો સવાલ છે. આકાશી આફતનો સામનો ન કરી શકતા કેટલાક લોકોને ઘર છોડવાનો વારો આવ્યો. ખાડી વિસ્તારમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા તેઓનું જ્ઞાતિની વાડીમાં સ્થળાંતર કરવામાં આવ્યું. લોકો પોતાના ઘર છોડીને વાડીઓમાં રહેવા મજબૂર બન્યા. કલેક્ટરે સુરક્ષાના કારણોસર ખાડી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા આદેશ આપ્યો હતો. ગિરનાર પર વરસાદ દરમિયાન અને વરસાદ બાદના દ્રશ્યો અદ્ભુત હોય છે. ગિરનારમાં જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે નયનરમ્ય દ્રશ્યો ઉભા થાય છે. આ દરમિયાન ગિરનાર પર્વત પરથી વરસાદી પાણી વહી નીકળે છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો છે. સવારથી શરૂ થયેલા ભારે વરસાદથી રમણીય દ્રશ્યો સર્જાયા. પગથિયા પર પાણી વહેતા થયા. મોટી સંખ્યામાં યુવાનો ગિરનાર ચડવા ઉમટી પડ્યા. ગિરનાર પહાડ પર વહેતા ઝરણા અને સુંદર કુદરતી નજારો જોવા મળ્યો. મેઘરાજાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં આંટો મારી દીધો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. વરસાદ એટલો બધો ખાબક્યો કે ડેમ છલકાયા. મોટાભાગના જળાશયોમાં ધસમસતા પાણી વહેતા થયા. નદીઓ તોફાની બની. ધસમસતા પાણીનો આ પ્રવાહ, ધોધમાર પાણીનો ધોધ. આ દ્રશ્યો છે ગીર સોમનાથના હિરણ બે ડેમના. ગીર સોમનાથ જિલ્લો અને ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદ બાદ હિરણ બે ડેમમાં ધસમસતા પાણી વહેતા થયા. હિરણ બે ડેમના 7 દરવાજા 0.75 મીટર ખોલવાની ફરજ પડી. ડેમના દરવાજા ખોલતા જ ડેમમાંથી પાણીનો પ્રવાહ નીચાણવાળા વિસ્તારો તરફ ધસી ગયો. ગીર જંગલ વિસ્તાર અને તાલાલા ગીરમાં સતત વરસી રહેલા વરસાદ જિલ્લાના મુખ્ય જળાશયો ભરાઈ ગયા. ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ બે ડેમના 7 દરવાજા ખોલાતા ડેમના નીચાણવાળા વિસ્તારના ગામોને હાઈ એલર્ટ પર મુકાયા છે. ગીર સોમનાથના ગીરનો સૌથી મોટો પૈકીનો એક ગણાતો હિરણ બે ડેમ